जय स्वामीनारायण बा मित्रों, धोरण चार विषय गणित प्रकरण त्रण भोपाल नो प्रवास। बाळ मित्रों, आज आप पाना नंबर 30 ऊपर थी भोजन नो समय एना दाखला शीखीशू। तो दरेक बाळ मित्रों चौकड़ी साथ लईने बेसशे। बाळको भूख्या थया हता एटले बधाए पोताना नास्ताना डब्बो खोल्यो। बस में बिस्किट, नारंगी अने केळा बधाने वेचवामां आव्या। दरेक बाळक ने एक नारंगी, एक केळू अने 5 बिस्किट आपवामां आव्या। तो बाळ मित्रों, बधा बाळकोए नारंगी अने बिस्किट लीधा, परंतु 38 बाळकोए केळा न लीधा। तो कुल केटला नारंगी, बिस्किट अने केळानी वेचणी थई हशे? तो आ दाखलामां आपणे कुल केटली वेचणी थई ए शोधवानुं छे। तो जुओ बाळ मित्रों, नारंगी तो बधा बाळकોએ લીધી છે અને એક નારંગી દરેક બાળકને મળી છે। તો કુલ બાળકોની સંખ્યા કેટલી છે? 210। નારંગીની સંખ્યા બરાબર બાળકોની સંખ્યા ગુણ્યા દરેક બાળકને આપેલ નારંગીની સંખ્યા, બરાબર? તો બાળકોની સંખ્યા છે 210 અને દરેક બાળકને એક નારંગી મળી છે, એટલે 210 × 1 બરાબર 210 નારંગી વપરાઈ હશે। હવે બિસ્કીટની સંખ્યા શોધો। બિસ્કીટની સંખ્યા તો બાળ મિત્રો બિસ્કીટ પણ દરેક બાળકોએ લીધા છે, એટલે બાળકોની સંખ્યા ગુણ્યા આપેલ બિસ્કીટની સંખ્યા, બરાબર? તો બાળકોની સંખ્યા છે 210, એક બિસ્કીટ આપ્યા છે એટલે 210। હવે આગળ વાંચો કે કેળા 38 બાળકોએ કેળા ન લીધા, તો કુલ કેટલા નારંગી, બિસ્કીટ અને કેળાની વેચણી થઈ હશે? તો આપેલ કેળાની સંખ્યા બરાબર આપેલ કેળાની સંખ્યા બરાબર કુલ સંખ્યા ઓછા કેળા ન લીધેલ બાળકોની સંખ્યા। તો કુલ સંખ્યા હતી 210, એમાંથી 38 બાળકોએ કેળા નહોતા લીધા, એટલે 210માંથી 38 બાદ કરતા 172 બાળકોએ કેળા લીધા ના આવડે? તો આ રીતે બાદબાકી કરવાની છે, 210 − 38 બરાબર। હવે કુલ કેટલી આપણને નારંગી, કુલ કેટલા નારંગી, બિસ્કીટ અને કેળાની વેચણી થઈ હશે એ આપણે શીખી લીધું। જો આટલી નારંગી વેચાઈ હશે, આટલા બિસ્કીટ વેચાયા અને આટલા કેળા વેચાયા, બરાબર? ચલો હવે આગળનો દાખલો, મેં આગળનો સંવાદ વાંચીએ કે મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા। મનજીત કહે 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો। ભાનુ કહે 120 ના, 130 ના, તે 125 છે। મનજીત કહે સાચું, હવે તું પૂછ। બીજા બાળકો પણ જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા। બસમાં પ્રવાસ તો જાય છે એટલે વચ્ચે વચ્ચે એ લોકો પોતાની રીતે આનંદ માણે છે। ચલો હવે આગળ ક, મેં મારા 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? તો જો ચોકલેટની સંખ્યા શોધવી હોય તો ચોકલેટની કુલ સંખ્યા બરાબર, જો ચોકલેટ આપેલ બાળકની સંખ્યા ગુણ્યા, દરેકને કેટલી આપી છે? 4-4 મિત્રોને 4 ચોકલેટની સંખ્યા વત્તા મારી પાસે કુલ કેટલી, 3 ચોકલેટ વધી, તો વધેલી ચોકલેટ, બરાબર? તો જો ચોકલેટ આપ કેટલા બાળકોને આપી હતી? 4, કેટલી આપી હતી? 1 બાળકને 4 અને વધી હતી કેટલી? 3, તો ચોકુ 16 + 3 બરાબર 19। કુલ ચોકલેટની સંખ્યા કેટલી હશે? 19 હશે। ચલો હવે ખ, 3, 5 અને 7ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? તો જો બે સંખ્યા તો આપણને બનાવીને આપી જ છે, 3, 3, 5
છે આપણને 3 5 7 5 3 5 3 7 બરાબર તો હવે આપણે કઈ સંખ્યા ખૂટી તો જો સામાન્ય બુદ્ધિ ચલાવવાની છે કે 3 વાળી લીધી 5 વાળી લીધી તો હવે આપણે 7 વાળી સંખ્યા લઈ લઈએ આપણે આજે ધોરણ 3 માં આવેલી સંખ્યા શીખી ગયા છે તો આ બે તો કરી જ 557 537 તો પહેલા 7 વાળી સંખ્યા લઈએ તો 7 5 3 પછી 7 12 રાખીએ અને 7 3 5 બરાબર બાળ મિત્રો આ રીતે સંખ્યા શોધી શકાય હવે આગળનો દાખલો આ ઉપરાંત બીજી સોરી બાળ મિત્રો આ આપણે તો 3 5 7 તો આપી જ છે તો આપણે એ સિવાયની સંખ્યા શોધવાની છે બાળ મિત્રો આ 3 5 7 તો આપી જ છે તો એ સિવાયની સંખ્યા શોધીએ તો 3 પહેલા આપણે સ્વના સ્થાનમાં રાખીએ અને એકમ દશકનું ઉલટાવીએ તો 3 7 5 5 તેના પે રાખીએ તો 7 3 બરાબર બાળ મિત્રો આ રીતે સંખ્યા શોધી શકાય હવે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ તો 8 તો છે જ તો 8 ના બમણા કઈ એટલે બે વાર 8 લઈએ તો તે સંખ્યા કઈ હોય 16 8 વત્તા 8 16 એવી સંખ્યા કઈ કે જેનો 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય તો એ આ આપણે રકમ આ જવાબ શોધવો હોય તો જે સંખ્યા આપી છે એનો આપણે પહેલા તો ગુણાકાર કરવો પડશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તરી 6 6 5 30 તો એ 25 અને 30 ની વચ્ચે જ છે બરાબર છે બાળ મિત્રો આ બધા આંકડા તમારે ગણિતની નોટમાં લખવાના છે સ્ટોપ બાળ મિત્રો આગળનો દાખલો છે ચ એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે અને 2 સેમી પાછી લપસે છે તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગે છે બરાબર તો પાના નંબર ચ 31 ઉપર છે તો કીડીને 1 મિનિટમાં 1 મિનિટમાં પાર કરે અંતર 3 સેમી ઓછા 2 સેમી એટલે બરાબર 1 ચલો હવે આગળનો દાખલો આપણે કઈ હોડી લઈએ બધા ઉકાણા પૂછવામાં એટલા મજબૂર હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની ખબર પણ ન પડી આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ધાણી ખવડાવી હવે આવ્યો રોમાંચક ભાગ તેના હાથો નૌકા વિહારનો સમય તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું જે કાર્ય બહુ સહેલું ન હતું તો જુઓ બાળ મિત્ર આ અલગ અલગ હોડીના નામ આપેલા છે પછી તેનો ટિકિટનો દર આપેલો છે બિહારનો સમય આપ્યો છે તમે હોડીમાં બેઠા હશે એટલે તમને ખબર હશે કે આ રીતનું મૂકેલા હોય છે કે કઈ હોડીમાં બેસવાનો કેટલી કેટલો ભાવ છે અને કેટલી મિનિટ બેસાડે બરાબર તો આપણે છેલ્લો દાખલો ગણીશું ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર કોર્ટમાં ગયા અને પછી ભલેસાવાળી કોર્ટમાં મિનિટ ગણાય બાળ મિત્રો આ બધા દાખલા નોટમાં ગણજો આપણે
पछीना पीरियड में समझीशू।